નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત કરી, સંસદના પુત્રે ધારાસભ્યના પુત્ર પર હુમલો કર્યો છે. વાત છે પંચમહાલની, કે જ્યાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશે ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર સુનિલ પર હુમલો કર્યો છે. તો અંગત અદાવતમાં થયેલા આ હુમલામાં ધારાસભ્યના પુત્ર સુનિલે સાંસદના પુત્ર સહિત ચાર શખ્સો સામે સોનાની ચેઇન અને રોકડ મળી કુલ 55,000 રૂપિયાની લૂંટની ફરિયાદ નોંધાવી છે. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ સુમન ચૌહાણ ધારાસભ્ય છે અને તેમની વચ્ચે પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. હુમલાની ઘટના જે હાલમાં બની છે, સંસદના પુત્રએ જ ધારાસભ્યના પુત્ર પર હુમલો કર્યો છે. પંચમહાલની આ ઘટના છે કે જ્યાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશે ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર સુનિલ પર હુમલો કર્યો. તો અંગત અદાવતમાં થયેલા હુમલા મામલે ધારાસભ્યના પુત્ર સુનિલે સાંસદના પુત્ર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં સોનાની ચેન અને રોકડ મળીને કુલ 55,000ની લૂંટની ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ સુમન ચૌહાણ ધારાસભ્ય છે અને તેમની વચ્ચે પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે વિવાદમાં હુમલો કરાયાની ઘટનાની માહિતી સામે આવી છે. પંચમહાલમાં સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં ફરી એકવાર વિવાદ ચાલી રહ્યો છે તે સામે આવ્યું છે. પ્રભાતસિંહના પુત્રે ભત્રીજા પર હુમલો કર્યો, અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે. મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. સુનિલ ચૌહાણ જે છે સુમન ચૌહાણના પુત્ર છે, ત્યારે પારિવારિક વિવાદ હવે જાહેરમાં જોવા મળ્યો છે. સુમન ચૌહાણ કાલોના ધારાસભ્ય છે, છેલ્લા કેટલાય સમયથી પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે. તો મામલો હવે પોલીસ મથકમાં પહોંચ્યો છે. પંચમહાલના સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં વિવાદ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વિવાદ સામે આવી ચૂક્યો છે, પરંતુ આ વખતે જે હુમલાની ઘટના બની છે તેના કારણે આ વિવાદ વધુ ઘેરાતો હોવાની વાત સામે આવી છે. ફરી એકવાર આપણે જણાવી દઈએ કે સાંસદના પુત્રે ધારાસભ્યના પુત્ર પર હુમલો કર્યો છે. પંચમહાલ જ્યાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર ઉમેશે ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર સુનિલ પર હુમલો કર્યો છે. અંગત અદાવતમાં હુમલો થયો છે, જ્યારે હુમલા મામલે ધારાસભ્યના પુત્ર સુનિલે સાંસદના પુત્ર સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. તો પુત્રએ ભત્રીજા પર હુમલો કર્યો છે અને પુત્ર ઉમેશ ચૌહાણે ભત્રીજા સુનિલ ચૌહાણ પર હુમલો કરવાની આ ઘટના બની છે. ઉલ્લેખનીય છે કે સુનિલ ચૌહાણ જે સુમન ચૌહાણનો પુત્ર છે, તો કાલોલના ધારાસભ્ય છે સુમન ચૌહાણ. રેતીના વેપારમાં હરીફાઈની અદાવતમાં હુમલો થયો હોવાની પણ વિગતો જાણવા મળી છે. સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં વિવાદ. તો હાલમાં હુમલાની ઘટના જે બની છે, પ્રભાતસિંહના પુત્રે ભત્રીજા પર હુમલો કર્યો. હાલમાં મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. પુત્ર ઉમેશ ચૌહાણે ભત્રીજા સુનિલ ચૌહાણ પર હુમલાની આ ઘટના, કુલ ચાર લોકો સામે આ ફરિયાદ નોંધાવાઈ છે. ધારાસભ્યના પુત્ર સુનિલે સંસદના જે સાંસદના પુત્ર છે તેમની સાથે સાથે ચાર શખ્સો સામે પણ ફરિયાદ નોંધાવી છે, જ્યાં સોનાની ચેન અને રોકડ મળીને કુલ 55,000 રૂપિયાની લૂંટ કરાવવાની પણ ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદમાં ઉલ્લેખ છે, સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રવધુ સુમન ચૌહાણ ધારાસભ્ય છે, તેમની વચ્ચે જે પારિવારિક વિવાદ ચાલી રહ્યો છે તે મામલો હવે પોલીસ મથક સુધી પહોંચ્યો છે. તો અંગેની ફરિયાદ નોંધીને પોલીસે પણ વધુ કાર્યવાહી હાથ ધરી છે. રેતીના વેપારમાં હરીફાઈની અદાવતમાં હુમલો થયો હોવાની પણ માહિતી છે. સાંસદ પ્રભાતસિંહના પરિવારમાં વિવાદ ઉભો થયો છે, જ્યાં હુમલાની ઘટના બની, પ્રભાતસિંહના પુત્રે ભત્રીજા પર હુમલો કર્યો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પરિવારમાં વિવાદ હોવાની વાત સામે આવી ચૂકી છે. આ વખતે હુમલાની આ ઘટનાને લઈને વિવાદ વધુ ઘેરાયો હોવાની વાત પણ જાણવા મળી છે. સાંસદના પુત્રે ધારાસભ્યના પુત્ર પર હુમલો કર્યો. પંચમહાલ કે જ્યાંના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ જેના પુત્ર ઉમેશે ધારાસભ્ય સુમન ચૌહાણના પુત્ર સુનિલ પર હુમલો કર્યો.
વધુ માહિતી આપશે સંવાદદાતા હર્ષદ મહેરા. હર્ષદ, જે હુમલાની આ ઘટના બની છે, શું છે ઘટનાની વધુ વિગતો? જી વિધાતા, પંચમહાલ જિલ્લાનો રાજકીય પરિવાર કહી શકાય તેવો પ્રભાતસિંહ ચૌહાણ, જેઓ પંચમહાલના સાંસદ છે અને તેમના પોતાના પુત્રવધુ જે હાલમાં ગત વિધાનસભાની અંદર કાલોલના ધારાસભ્ય પદે ચૂંટાવી આવ્યા હતા, એમ કરતા એમપી અને ધારાસભ્યોના એક જ પરિવારની અંદર આ રાજકીય ઝઘડાએ કેટલાક સમયથી સ્વરૂપ ઉગ્ર ધારણ કર્યું છે, જેમાં કાકા ભત્રીજા વચ્ચે ગત રાત્રિના રોજ મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં રેતીના ધંધા બાબતે એક હરીફાઈ ચાલી રહી હતી, જેમાં સુમનબેન ચૌહાણ જે કાલોલના એમએલએ છે તેમના પુત્ર સુનિલ ચૌહાણ ઉપર પ્રભાતસિંહના પુત્ર ઉમેશ ચૌહાણે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો અને જેમાં જુદાની ઇજાઓ પહોંચાડી હતી. અને આ મામલે કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર હત્યાનો કોશિશનો ગુનો અને તેમજ 55,000 જેટલી લૂંટનો ગુનો નોંધાયો છે. જી હર્ષદ, આભાર માહિતી બદલ.